આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવીશું. પૂર્ણાંક સંખ્યાઓની સમજ. પૂર્ણાંક સંખ્યાઓની સમજતા પહેલાં થોડું પુનરાવર્તન કરી લઈએ. સામાન્ય રીતે સંખ્યાની શરૂઆત એક, બે, ત્રણ એવી રીતના અનંત સુધી થતી હોય છે. આ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ એકના બદલે શૂન્યથી શરૂઆત થાય તો તે સંખ્યા પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઝીરો, એક, બે, ત્રણ એમ આગળ આ બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પ્રશ્ન થતું હશે કે આ પૂર્ણાંક સંખ્યાઓ શું છે. ચાલો આ સમજવા આપણે આ ચિત્ર દ્વારા સમજીએ. આ ચિત્રમાં તમે જોશો તો જે અંક છે એ શૂન્ય કરતાં નીચેની તરફ જાય છે. તો આને સમજીએ. તો ચિત્ર જોતા નીચે મુજબની માહિતી એકત્રિત થાય છે. અહીં ચિત્રમાં સંખ્યા શૂન્ય કરતાં ઓછી દેખાય છે. આ આટલી માહિતી પરથી આપણે શીખી શકીએ કે શૂન્ય કરતાં ઓછી સંખ્યા ઋણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટપકા ટપકા ટપકા, ઓછા ત્રણ, ઓછા બે, ઓછા એક, ઝીરો અને વળી પાછા ટપકા ટપકા. હવે અહીં ડાબી અને જમણી બાજુ જે તમે ટપકા જુઓ છો એ નિશાની અનંત સંખ્યા દર્શાવે છે. આનો અર્થ એવો થાય છે કે સંખ્યાઓ ત્રણ ભાગમાં વહેંચાય છે. એક શૂન્ય, બે ધન અને ત્રણ ઋણ. આના પરથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જેમાં ત્રણ સંખ્યાનો સમાવેશ થાય, શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, આ ત્રણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે. એટલે એનું સ્વરૂપ આ રીતે હોય છે. વળી પાછી અનંતની નિશાની છે ઓછા ચાર, ઓછા ત્રણ, ઓછા બે, ઓછા એક, ઝીરો, એક, બે, ત્રણ અને ચાર. અને વળી પાછી આ જ સંખ્યાઓ અનંત સુધી આગળ વધે છે. એટલે આ એનું સ્વરૂપ દર્શાવે છે. વિદ્યાર્થીઓ, આપણા પહેલા વિડીયોમાં ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓની આપણે સામાન્ય માહિતી મેળવી હતી, જેમાં પૂર્ણાંક સંખ્યાઓ શું છે, પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે આનો આપણે અભ્યાસ કર્યો હતો. જો તમે એ વિડીયો ચૂકી ગયા હો તો તમે મારી ચેનલમાંથી એ વિડીયો પ્રાપ્ત કરી શકશો. હવે આજે આપણે એ જ પ્રકરણના ભાગ બે તરફ જશું. તો આ વિડીયો આપણે ભાગ બે શરૂ કરીએ. તો આજના વિડીયોમાં આપણે આ શીખવાનું છે કે સંખ્યા રેખા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે કે સંખ્યા રેખા શું છે. તો આપણે પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી પ્રાપ્ત કરી હવે આપણે કઈ બાબત મેળવવાની છે, શીખવાની છે, એ શીખવાની છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખામાં પૂર્ણાંક સંખ્યાઓની ગોઠવણી કરવામાં આવે છે. જે પૂર્ણાંક સંખ્યાઓ આપણે જોઈ ગયા, ત્રણ પ્રકારના પૂર્ણાંકો નો સમાવેશ થાય છે. એક છે શૂન્ય પૂર્ણાંક, બીજો છે ધન પૂર્ણાંક અને ત્રીજો છે ઋણ પૂર્ણાંક. હવે આ કેવી રીતના ગોઠવાય છે? તો શૂન્ય પૂર્ણાંક જે છે એ સંખ્યા રેખાની બરોબર વચ્ચે હોય છે, જ્યારે ધન પૂર્ણાંક છે એ સંખ્યા રેખાની કઈ બાજુ આવે છે, જમણી બાજુ આવે, અને ઋણ પૂર્ણાંક છે એ સંખ્યા રેખાની કઈ બાજુ આવે છે, ડાબી બાજુ. વિદ્યાર્થીઓ તમને યાદ રાખવું ને તો આપણા જે પગથિયા છે એને યાદ રાખી લેવાના, સીડીના પગથિયા. જેમ જેમ આપણે સીડીના પગથિયા ચડીએ ઉપર તરફ, એટલે ક્રમ આપણો ચડતા ક્રમ થાય અને સંખ્યા વધે, અને જેવી રીતના આપણે સીડીના પગથિયા ઉતરીએ ઉતરતો ક્રમ થાય સંખ્યા ઘટે. હવે આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. નિરૂપણ એટલે એને દર્શાવવાનું છે. ચાલો એને જોઈએ. તો આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે સંખ્યા રેખા પર જે શૂન્ય છે એ બરાબર સંખ્યા રેખાની વચ્ચે આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, જો છે. પછી શું શીખ્યા કે શૂન્યથી જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંકો છે. અહીંયા તમે જોઈ શકો છો તમામે તમામ ધન પૂર્ણાંકો છે. એ જ રીતના શૂન્યથી ડાબી બાજુ જઈએ તેમ તમામે તમામ ઋણ પૂર્ણાંકો બને છે. વિદ્યાર્થીઓ, અહીંયા ખાસ એક યાદ રાખવા માટેની, આ પ્રકરણમાંથી જે આપણે ખાલી જગ્યા એક માર્કના કે ખરા ખોટા પૂછ્યા છે એમાં ખાસ પૂછ્યા છે કે સંખ્યા રેખાની બરોબર મધ્ય કયો પૂર્ણાંક આવેલો છે એક માર્ક માટે. તો કયો પૂર્ણાંક આવશે? શૂન્ય પૂર્ણાંક. અથવા શૂન્ય પૂર્ણાંકથી ડાબી બાજુ જતા સંખ્યાઓ કેવી બને છે? તો સંખ્યાઓ ઘટતા ક્રમમાં જાય છે, એટલે ઘટતી જાય છે. અથવા આવી રીતના પણ પૂછાય કે સંખ્યા રેખામાં બરાબર વચ્ચે આવેલો પૂર્ણાંક કયો છે અને વચ્ચે આવેલા પૂર્ણાંકથી જમણી બાજુ આવેલી સંખ્યાઓ કેવી છે? તો વચ્ચે આવેલો પૂર્ણાંક છે એ શૂન્ય પૂર્ણાંક છે અને એની જમણી બાજુ બધી જ આવેલી સંખ્યાઓ કેવી છે? ધન પૂર્ણાંક છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે હવે આગળ વધીએ, એક દાખલો લઈએ. આ દાખલો આપણા
સ્વાધ્યાયનો છે, મહાવરાનો છે. સ્વાધ્યાય 1.1 આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 4 પરની 4 અને 5 ની વચ્ચે છે. હવે પેલો શું કહે છે કે આપેલી સંખ્યા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલા છે. હવે વિદ્યાર્થીઓ, એક ખાસ બાબત હું તમને કહી દઉં કે આ ડિગ્રી સેલ્સિયસ છે ને આપણા વિજ્ઞાનમાં આપણે ભણીએ છીએ, તાપમાન માપવા માટેનો એકમ છે. જેમ આપણા જુદા જુદા એકમો તમે શીખ્યા છો, ઝડપ માટેના એકમો છે, અંતર માટેના એકમો છે, કે સમય માટેના એકમો છે, એમ આપણો આ તાપમાન માટેનો એકમ છે. વિજ્ઞાનની અંદર ખાસ ધ્યાન રાખજો, એટલે ગણિત છે વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે, એના સાથેનો સંબંધ છે. હવે શું કહે છે કે તમને એક એ આપેલું છે કે આ સંખ્યા રેખાને જુઓ. આપણે જોઈ શકીએ છીએ કે આ એક સંખ્યા રેખા છે જેમાં શૂન્ય પૂર્ણાંક છે, શૂન્ય પૂર્ણાંકની જમણી બાજુ ધન પૂર્ણાંકો છે, શૂન્ય પૂર્ણાંકની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો છે. જોયા. હવે શું કહે છે કે એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. હવે તાપમાન લખવાના છે ને, ઉપર આપણે આ સ્થળ આપેલા છે, લાહોલ સ્પીતિ છે, શ્રીનગર છે, સિમલા છે, ઉટી છે અને બેંગલુરુ છે. હવે આપણે એક પછી એક સરળથી અગ્રા તરફ જઈએ. હવે પહેલે આપણે આ સિમલાને જોઈ લઈએ, કેમ કે આપણે તરત જોઈ શકશું કે આ સિમલાનું તાપમાન છે ને જો પૂરેપૂરું 5 છે, ન કમ ન ઝાદા, પૂરેપૂરું 5 સેલ્સિયસ. હવે આપણે આગળ વધીએ ને તો ઉટી, તો જો અહીંયા જે સિમલા તરત પૂરેપૂરું 5 ઉપર હતું એવી રીતના ઉટી નથી. હવે એ 15 ઉપર નથી પણ 15 થોડુંક નીચે જાય. તો હવે આને ગણવું ને, તો જો આ 10 અને 15 ની વચ્ચે છે તો આપણે આ લીટી છે ને એ ગણવાની, 10 પછી 11 12 13 અને આ 14. એટલે ઉટીનું તાપમાન 14 પણ પાછળનો એકમ આ ધ્યાન રાખવાનું અનસેલ્સિયસ. હવે એવી રીતના બેંગલુરુ, હવે તમને તરત ખબર પડી જશે 20 અને 25 વચ્ચે, તો આપણે ગણીએ 21 અને આ 22, એટલે બેંગલુરુનું તાપમાન થશે 22. આ એનો એકમ ખાસ લખશું અંશ સેલ્સિયસ. આ એ થયો. હવે બી તરફ હજી જઈએ કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો શું તફાવત છે. હવે પહેલે તો આપણે બે બાબત શોધી કે સૌથી ગરમ કયું છે. તો જો આપણે આ વિડીયોની શરૂઆત કરી ત્યારે જ આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરી, પૂર્ણાંક સંખ્યા દર્શાયા, અને એમ આપણે ખાસ કહ્યું કે જેમ જેમ આપણે શૂન્યથી જમણી બાજુ જઈએ ને તેમ તેમ આપણી સંખ્યાઓ વધતી જાય. આ ધ્યાન રાખવાનું છે, વધતી જાય. અને એનો મતલબ શું થાય છે કે આપણો તાપમાન ગયો બેંગલુરુ, આ બેંગલુરુનું તાપમાન સૌથી વધુ છે, કેટલું? તો કે 22 સેલ્સિયસ. અને સૌથી ઠંડુ એટલે કે સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? લાહોલ સ્પીતિની. કેમ? કેમ કે જેમ જેમ આપણે શૂન્યથી ડાબી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા ઘટતી જાય છે. એટલે લાહોલ સ્પીતિનું તાપમાન આપણે આગળ લખ્યું -8 સેલ્સિયસ. પણ હવે એક શબ્દ છે એનો તફાવત, એટલે આ બેનો તફાવત લેવાનો. તફાવત એટલે આપણે ચિહ્ન યાદ રાખવાનું, બાદ બાકી માઇનસ. હવે લાહોલ સ્પીતિ પોતે પણ જોઈ લે, એનું તાપમાન માઇનસમાં છે, -8 સેલ્સિયસ. હવે બે સરખી નિશાની થઈ. છઠ્ઠામાં તમે શીખી ગયા હતા કે સરખી નિશાની હોય તો સરવાળો થાય, -, -, +. એટલે આ બે નો સરવાળો થશે 22 અને 8, એટલે કેટલા થાય? 30. એટલે આ બે જે તાપમાનો છે, કયા બે તાપમાનો? સૌથી ગરમ એટલે કે બેંગલુરુ અને સૌથી ઠંડા એટલે લાહોલ સ્પીતિ. આ બે વચ્ચેનો જે તફાવત છે તાપમાનનો, એ કેટલો છે? તો કે 30 સેલ્સિયસ. ક્લિયર થયા? હવે તમે એને પ્રાયોગિક બાબતે પણ આવી રીતના શીખી શકો છો. બેંગલુરુ થી કરીને લાહોલ સ્પીતિ સુધી તમે અંક ગણો ને તો પૂરેપૂરા 30 સેલ્સિયસ થાય. આશા રાખું છું કે સંખ્યા રેખા પરના અંકો અને અંકોની કેવી રીતના ગણતરી કરે એ તમે શીખ્યા છો. તો આના ઉપરથી તમે આ બે પ્રશ્નો છે પછી સી અને ડી આ ગણી શકશો. પ્રયત્ન કરજો, ન ખબર પડે કમેન્ટ બોક્સમાં મને લખજો, તો હું તમને પર્સનલી માહિતી આપીશ કે કેવી રીતના ગણાય છે. બરોબર છે? ચાલો હવે આગળ વધીએ. બહુ સરસ મજાનો મુદ્દો આવે છે જે તમે જેને આપણે ધોરણ 6 સાથે સાંકળીશું. થી નાની અને થી મોટી સંખ્યા, આ તમે નાના ધોરણમાં પણ ભણ્યા છો પણ યાદ નથી રહેતું, ભૂલ પડે છે. પણ ગણિત એવું વિષય છે જેને અન્ય સાથે સાંકળી અને યાદ રાખી લેવાનું, ગોખવાની જરૂર છે નહીં. હવે આના માટે શું યાદ રાખવાનું? આના માટે તમારે યાદ રાખવાનું, તમે એક બાબત શીખ્યા હતા ધોરણ 6 માં, ખૂણો. ખૂણો કેવી રીતના બને? તો બે કિરણોના યોગગણને ખૂણો કહેવાય. હવે રેખાખંડ, કિરણ આ બધાનો અભ્યાસ કરી ચૂક્યા છો, એટલે આપણે આ વિડીયોને એમાં દર્શાવીશું નહીં. એટલે બે કિરણોનો યોગગણ, એટલે તમે જોયું છે ને કે ખૂણો બને ને તો આગળ બે પાંખિયા જેવો આકાર બને, આપણે આપણી સાદી ભાષામાં બોલીએ તો. તો આની મદદથી આપણે થી મોટી ને થી નાની સંખ્યા શીખવાની છે. ચાલો જોઈએ. આ એના ચિહ્ન છે, પણ ધ્યાન આપણે આને દેવાનું છે. હવે અહીંયા તમે જોશો ને આ ચિહ્નમાં, તો તમે જુઓ આ ખૂણો બને છે અહીંયા, આ બે ના કિરણ છે.
હવે આ કિરણ જે બાજુ છે ને ઈ સંખ્યા મોટી એટલે 8 તમે જો છો આ બે કિરણની બાજુ છે એટલે અહીંયા 8 સંખ્યા છે એ મોટી છે કોના કરતા 5 કરતા બીજી ભાષામાં આપણે આમ પણ કહી શકીએ 5 સંખ્યા નાની બને છે 8 કરતા જે અનુકૂળ પડે તે હવે આ જોઈએ હવે આમાં તમે જોયું તો આમાં આપણે શું જોવા મળ્યું તો આમાં આપણે જોવા મળ્યું કે એક સંખ્યા છે એ નાની હતી કોના કરતા બીજી સંખ્યા કરતા હવે એવી જ રીતના અહીંયા મેં તમને આ 4 જ્ઞાન ચકાસણી કેમ કે મેં તમને શીખવાડ્યું તો તમને આવડ્યું કે નહીં તમારે ચેક કરવાનું છે તો આ 4 તમારે શીખવાના છે પણ આમાં એક અપવાદ છે એ તમારે શોધવાનું છે અલગ છે મેં તમને આ બે ચિહ્નો તો શીખવાયા થી નાના થી મોટા પણ આ ત્રીજું ચિહ્ન છે બરાબર હવે આનું ઉદાહરણ આપી દઉં એટલે તમે સમજી જશો કે બરાબર એટલે શું તમે કોઈ પણ બે મિત્રો છો એ બે મિત્રો સરખું વજન ધરાવો છો એક વિદ્યાર્થી છે એનું 30 કિલોગ્રામ વજન છે બીજો વિદ્યાર્થીનું પણ વજન 30 કિલોગ્રામ છે તો આને આપણે એમ કહીશું કે આ બંને વિદ્યાર્થીઓ સરખું વજન ધરાવે છે એટલે બીજી ભાષામાં કહી શકાય કે એ બંને બરાબર વજન ધરાવતા વિદ્યાર્થીઓ છે તો હવે તમારે અહીંયા એવી જોવાની છે કઈ બે સંખ્યાઓ છે એ સરખી છે અને એના માટે તમારે આ બરાબરનું ચિહ્ન મૂકવાનું એક છે ઓછામાં ઓછી એક છે વધુ હોઈ શકે બરાબર છે ચાલો તો આ જ્ઞાન ચકાસણી તમે સારી રીતે કરશો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ જવાબ આ પ્રકારનો આવ્યો છે એકનો જવાબ આ બેનો જવાબ આ ત્રણનો જવાબ આ ચારનો જવાબ આ ખાસ મૂકજો એટલે મને ખબર પડે કે મારા વિદ્યાર્થીઓ સારું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે ચાલો આગળ વધીએ હવે જે છે ને વિદ્યાર્થીઓ આ બહુ જ અગત્યની છે નિશાની અંગેની સમજ અત્યારે તમે 7મા ધોરણમાં છો ઓછામાં ઓછું તમને આ 10મા ધોરણ સુધી આ આવશે ને આવશે જેમાં આપણો પડછાયો આપણા ભેગો હોય એમાં નિશાનીઓ આવશે હવે આને આપણે યાદ રાખવાની ટ્રિક કરી લઈએ એટલે ભૂલ જ ના પડે અહીંયા મેં છે ને બબે સંખ્યાના જૂથ બન્યા છે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા વધુ પણ થઈ શકે પણ આ બે યાદ રાખો એટલે પછી 100 હોય તોય પણ આપણે આ જ પ્રકારે કામ કરવાનું થશે હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા ક્રમમાં એક એક નંબર છે ને એક 4 નંબર છે આ બંને માટે સરખા નિયમ લાગુ પડશે કેમ કેમ કે બંનેની નિશાની સરખી છે જોઈ લો પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો શું થાય તો પહેલી ક્રિયા અને ચોથી ક્રિયામાં તમે જોશો ને તો શું થાય છે સરવાળો થાય છે એટલે જ્યારે બંને નિશાની સરખી હવે સરખી એટલે શું પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો કરવાનું શું તો કે સરવાળો કરવાનો તો અલગ અલગ હોય તો શું તો સીધું જ બાદ બાકી કરવાનું જે તમે ક્રમ નંબર 2 અને ક્રમ નંબર 3 માં જોઈ શકો છો જો આ 2 નંબર અને 3 નંબર એમાં નિશાની અલગ અલગ છે અલગ અલગ એટલે ગમે રીતના હોય પહેલી પ્લસ બીજી માઇનસ કે પહેલી માઇનસ બીજી પ્લસ તો શું થાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ શું થાય છે આ બાદ બાકી થાય છે પણ હવે વિદ્યાર્થીઓ હું જે કહું છું ને ખાસ ધ્યાનથી સાંભળજો આ તો મેં તમને શીખવાડ્યું કે સરખી નિશાની હોય તો સરવાળો થાય અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય પણ નિશાની હંમેશા જવાબમાં મોટાની આવશે હવે આ યાદ રાખવા માટે એક જ વસ્તુ યાદ રાખવાનું મોટાનું માન હવે એક ઉદાહરણ લેશો એટલે આપણે ખબર પડશે પણ મોટાનું માન શબ્દ યાદ રાખી લેવાનું એટલે નિશાનીની ક્યારે ભૂલ આવશે નહીં ચાલો હવે આના આપણે દાખલા લઈએ એટલે વધુ સમજાશે હવે અહીંયા બે દાખલા મેં લીધા છે આ આપણી પાઠ્યપુસ્તકના જ છે વાક્યને સાચું બનાવવા ખાનામાં થી મોટા થી નાના કે બરાબરના ચિહ્નનો યોગ્ય ઉપયોગ કરો હવે આ બે દાખલા છે એક પછી એક આપણે લઈએ આ પહેલો દાખલો લઈએ હવે અહીંયા મેં બે ભાગ કરી દીધા છે દાખલાના ડાબી બાજુ અને જમણી બાજુ જેના મેં ટૂંકા નામ દર્શાવી દીધા છે ડાબા જબા ડાબા એટલે ડાબી બાજુ જબા એટલે જમણી બાજુ જે ડાબા છે એને ડાબી બાજુ લખ્યા છે જબા એને જમણી બાજુ લખ્યા છે હવે આ કિંમત પહેલા એમને ઉતારી દેવાની હવે આ પહેલી સંખ્યા છે ને એમને મૂકી દો પહેલી સંખ્યા આપણી કઈ છે તો પહેલી સંખ્યા તમે અહીંયા જુઓ છો -8 છે તો -8 ને આપણે એમને મૂતાર દીધી નીચેના સ્ટેપમાં બીજા સ્ટેપમાં પણ અહીંયા ધ્યાન રાખજો હમણાં જ આપણે શીખ્યા કે અલગ અલગ નિશાની તો શું થાય તો બાદબાકી થાય તો જો આ પ્લસ માઇનસ બાદબાકી મૂકી દીધી પછી આ 4 ના 4 એમને કૌંસ છોડી દીધું હવે અહીંયા જોઈએ કે આ બંને નિશાની કેવી છે તો આપણે પહેલા જ શીખ્યા હતા કે સરખી નિશાની હોય તો સરવાળો થાય હવે તમને ખબર છે કે 8 અને 4 તો આ તો આપણે 7મા ધોરણમાં ભણી છે આવડે 8 અને 4 12 પણ છેલ્લે ખાસ સૂચના આપી હતી શું આપી હતી કે હંમેશા મોટાનું માન હવે જોવાનું કે મોટી સંખ્યા કઈ છે સંખ્યા કહું છું વિદ્યાર્થીઓ મોટી સંખ્યા 8 કે 4 તો તમને બધાને ખબર છે કે મોટી સંખ્યા છે 8 થાય હવે 8ની બિલકુલ બાજુમાં જુઓ કઈ નિશાની છે આ હા માઇનસ મૂકી દો માઇનસ એટલે આપણો જવાબ આવ્યો ડાબી બાજુનો કયો -12 હવે જમણી બાજુમાં એ જ ને જ કામ કરવાનું છે કોઈ ફરક નહીં પડે પેલે એ જ રીતના -8 ના -8 એમને મૂતાર્યા હવે વળી પાછું હવે અહીંયા નિશાની જોજો અહીંયા અલગ અલગ છે બંને કેવી નિશાની છે સરખી
याद राखी सरखी निशानी शू थाय सरवाळो थाय मूक्यो सरवाळो प्लस नी निशानी मूकी दीधी हवे तो के हवे आ बे निशानी केवी छे ए जोई अलग अलग तो अलग अलग निशानी एटले बाद बाकी थाय आपणे खबर छे तो के आठ माथी चार जाय तो केटला बचे चार बचे चार मूक्या पण वरी पाछी खास नोंध याद राखो मोटानुं मान मोटी संख्या कई छे आठ छे तो आठ आगळ वळी पाछी आपणे जरा निशानी नी शोध करी तो आठ आगळ नी निशानी आपणे जरा जोईए एनी आगळ जोवानी छे जी हाँ माइनस छे तो आनो जवाब आवशे माइनस छे એટલે આપણે ડાબી બાજુ ને જમણી બાજુના જવાબ મળ્યા જવાબ મળ્યા તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીં આપણે લખ્યું છે અહીં ડાબા અને જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના પરિણામ જોતા જોઈ શકાય છે કે માઇનસ ચાર મોટો થાય છે માઇનસ બાર કરતા તમને એમ થશે આ કેમ તો આપણે પહેલે જ કહ્યું હતું કે જેમ જેમ આપણે સંખ્યા રેખાની ડાબી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા ઘટતી જાય એટલે માઇનસ ચાર પહેલે આવશે અને માઇનસ બાર પછી આવશે એટલે સીધે સીધી બાબત એવી થઈ ગઈ કે માઇનસ ચાર છે એ મોટા છે કોના કરતા માઇનસ બાર કરતા અથવા માઇનસ બાર નાની સંખ્યા છે કોના કરતા માઇનસ ચાર કરતા હવે એટલે અહીંયા આપણે આ ચિહ્ન મૂકવાનું છે થી નાનાથી મોટા તો આપણે તો એક જ બાબત યાદ રાખવાની છે આપણી કિંમત કઈ બાજુની મોટી છે જમણી બાજુ બે કિરણો ગોતી લો બે કિરણો આવ્યા અને આ બાજુ મૂકી દે આપણો જવાબ તૈયાર થઈ ગયો હવે થોડુંક આ તો બબેના જૂથ હતા હવે ત્રણ ત્રણ હોય તો કેવી રીતના તો એજ ને જ કામ થશે બીજું ઉદાહરણ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો જુઓ હવે અહીંયા ત્રણ અંક થઈ ગયા કામ એજ ને જ છે ફરી પાછું ઈચ કે પેલે આપણે આ ડાબી બાજુ ઉતારી લીધી આ ડાબી બાજુ નીચે ઉતારી ડાબા લખ્યું પેલે એમને એમ લઈ લીધી તો આપણે તો બે જ ના નિયમ શીખ્યા છે એનો જ ઉપયોગ કરી આ બે સંખ્યા લઈ લીધી હવે આ બે સંખ્યામાં આપણે શું જોવાનું છે નિશાની જોઈએ કેવી નિશાની છે ફરી પાછા જરા કર્ઝરને લઈ આવીએ એટલે ખ્યાલ પડશે એક માઇનસ ને એક પ્લસ હા યાદ આવ્યું અલગ અલગ નિશાની છે શું થાય બાદબાકી થાય તો આ બેની બાદબાકી કરીએ સાત માંથી ત્રણ જાય તો ચાર કેમ કે ત્રણ માંથી સાત તો જશે નહીં એટલે સાત માંથી ત્રણ જાય તો ચાર પણ ફરી પાછું ફાર વારંવાર રિપીટ કરીશ મોટાનું માન મોટા કોણ છે ત્રણ મોટા કે સાત તો સાતમાં ત્રણમાં આવ્યું તો આપણે એટલી તો ખબર પડે કે સાત મોટા છે તો સાત ની આગળ યાદ રાખજો પાછળની આગળ કઈ નિશાની છે પ્લસ તો તમે જોશો ચાર આપણો જવાબ કેવો આવ્યો પ્લસ આવ્યો તમે એમ કહેશો અહીંયા તો તમે નિશાની દર્શાવી નથી સાહેબ તો આપણે નિશાની દર્શાવી કે ના દર્શાવીએ તો એ પ્લસ જો યાદ રાખી લેવા બરોબર દર્શાવશો તો કોઈ ભૂલ છે નહીં હવે આપણે શું કામ કર્યું આજે આપણા માઇનસ ઓગણીસ હતા કયા માઇનસ ઓગણીસ તો ફરી પાછા લઈ આવી એને આપણે એમને ઉતાર્યા હવે આ પ્લસ નિશાની છે આ માઇનસ છે એટલે યાદ આવ્યું અલગ અલગ નિશાની માઇનસ હવે ચાર માંથી ઓગણીસ તો જશે નહીં ઓગણીસ માંથી ચાર જાય તો કેટલા બચે પંદર બચે પણ ફરી પાછું મોટાનું માન કેવા માઇનસ પંદર કેમ કે ઓગણીસ આગળ કેવી નિશાની છે આપણે જોઈએ તો ઓગણીસ આગળ માઇનસ નિશાની છે એટલે આપણો જવાબ માઇનસ પંદર થશે આજ ને આજ કામ ફરી પાછું જબા પાસે કરવાનું છે તો જબામાં ફરી પાછું પેલે આ બે ની કામગીરી કરીએ અહીંયા તમે જોઈશો સીધી બાદબાકી થશે પંદર માંથી આઠ જાય એટલે સાત મોટાનું માન એટલે કેવા સાત પ્લસ સાત પ્લસ ના પ્લસ માઇનસ નવ ના માઇનસ નવ હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ બે અલગ અલગ નિશાની છે અલગ અલગ નિશાની એટલે શું થાય બાદબાકી થાય તો બાદબાકી થશે તો સાત માંથી તો નવ ફરી નહીં જાય વિદ્યાર્થી એટલે નવ માંથી સાત બાદ કરો નવ માંથી સાત જાય તો કેટલા બચે બે ફરી પાછો એક નિયમ યાદ રાખો કે મોટાનું માન કઈ સંખ્યા મોટી છે તો કે મોટી સંખ્યા છે આપણી નવ વળી પાછા નવ પાસે જઈએ નવ ની બિલકુલ આગળ પાછળની વાત નથી કરતા કઈ નિશાની છે માઇનસ તો અહીંયા આપણી બે ની આગળ પણ નિશાની કઈ આવશે માઇનસ ફરી પાછા ડાબા જબાના જવાબ મળી ગયા વળી પાછા અહીંયા લખીએ અહીં ડાબા અને જબાના પરિણામ જોતા જોઈ શકાય કે માઇનસ બે મોટા થાય માઇનસ પંદર કરતા તેથી આપણો જવાબ આ પ્રકારનો થશે હવે આ તમે શીખી ગયા છો જેનો જવાબ મેં તમને લખી આપ્યો એકેડમીમાં હું મયુર ઠક્કર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ એક ભાગ ત્રણ વિશે માહિતી પ્રાપ્ત કરશું આજે વિદ્યાર્થીઓ આપણે જે મુદ્દાઓ જોવાના છે એ તમને આગળના પણ ધોરણોમાં કામ લાગશે અને ખાસ એના પર આપણે ધ્યાન આપીશું આજના મુદ્દાઓ સૌથી પહેલો છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે નિશાનીનો નિયમ હવે આ કોના માટે તો કે સરવાળા બાદબાકી માટે તમે પૂર્ણાંક સંખ્યા વિશે ભણી ચૂક્યા છો ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓની જોડીનો સરવાળો જોડી એટલે કે બે બે સંખ્યાઓનો સરવાળા વિશેની વાત હશે એ જ રીતના છે પૂર્ણાંક સંખ્યાઓની જોડીનો તફાવત તફાવત એટલે બાદબાકી આ એક વસ્તુ યાદ રાખજો ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓ માટે નિશાનીનો નિયમ હવે આ વખતે જે નિયમ છે ને એ છે ગુણાકાર ભાગાકાર માટે શરૂઆતમાં આગળ જે વાત કરી માત્ર નિયમ હશે સરવાળા બાદબાકી માટે
ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓની જોડીનો ગુણાકાર અને પૂર્ણાંક સંખ્યાઓની જોડીનો ભાગાકાર. વિદ્યાર્થીઓ એક ખાસ બાબત ધ્યાન રાખજો કે આ બાબતોનો ઉપયોગ આપણે 8માં 9માં અને 10માં ત્રણે ત્રણ ધોરણમાં કરવાનું છે, એટલે ખાસ ધ્યાન આપજો. તો આપણે આજે સૌથી પહેલા પૂર્ણાંક સંખ્યાઓ માટે નિશાનીનો નિયમ, પણ આ કોના માટે છે? સરવાળા બાદબાકી માટે. આગળ આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ છતાં હજી એક વખત રિવિઝન લઈ લઈએ. આપણે જ્યારે સરવાળા બાદબાકી કરશું ને તો બે સંખ્યાને ધ્યાનમાં લઈને કરશું. હવે અહીંયા તમે નંબર 1 અને નંબર 4 જુઓ છો, તો નંબર 1 અને નંબર 4 ની અંદર તમે જોશો ને તો બંને નિશાનીઓ સરખી છે. અહીંયા તમે જુઓ, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા બંનેની નિશાનીઓ કેવી છે? સરખી છે. એવી જ રીતના 4 નંબરમાં પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા, તો તમે જુઓ છો ને તો એનો શું થાય? અહીંયા ત્રીજી બાબત છે એમાં, તો એનો શું થાય? સરવાળો થાય. શું થાય? સરવાળો. એટલે એનો મતલબ એમ થયો કે સરખી નિશાની હોય, સરખી એટલે કેવી? તો કે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ, તો થાય શું? તો કે સરવાળો થાય. પણ જો અલગ અલગ નિશાની હોય, અલગ અલગ એટલે શું? તો કે એક પ્લસ હોય, એક પ્લસ હોય અને એક માઇનસ હોય, અથવા એક માઇનસ હોય અને બીજી કેવી હોય? પ્લસ હોય. અલગ અલગ હોય, એ પહેલી પ્લસ હોય કે બીજી માઇનસ હોય, કે પહેલી માઇનસ હોય ને બીજી પ્લસ હોય, એનાથી કશો ફરક પડશે નહીં. થશે શું? બાદબાકી થશે. હવે નીચે અહીંયા એક મેં ખાસ નોંધ કરી છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાની, કે સરવાળ્યા બાદબાકીમાં હંમેશા મોટાની આગળ જે નિશાનીઓ હોય તે આવે, એટલે તે મૂકવાની આવે. હવે આમાં આપણે એક શબ્દનું વારંવાર આપણે પુનરાવર્તન કરશું, મોટાનું માન. જે મોટી સંખ્યા હશે એના આગળ જે નિશાની છે એની નિશાની આપણે જવાબની નિશાની ગણીશું. ફરી એક વખત આનું આપણે ખાસ રિવિઝન લઈએ કે જ્યારે જ્યારે આપણે સરવાળા બાદબાકી કરવા હશે ત્યારે નિશાની અંગેની જે સમજ પ્રાપ્ત કરવાની હશે એમાં આપણે બે બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. જો બંને નિશાની સરખી, સરખી એટલે કેવી? તો કે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ, તો હંમેશા સરવાળો થાય. પણ અલગ અલગ નિશાની હોય, અલગ અલગ એટલે કા પહેલે પ્લસ પછી માઇનસ, અથવા પહેલે માઇનસ ને પછી પ્લસ, તો એની બાદબાકી થશે. પણ ખાસ એક નોંધ, જો જ્યારે જ્યારે ખાસ નોંધ હોય એટલે એના ઉપર બહુ જ ધ્યાન દેવાનું, ખાસ નોંધ કે સરવાળા બાદબાકીમાં હંમેશા મોટાની આગળ જે નિશાની હોય તે મૂકો અથવા તે મૂકવી. આશા રાખું કે આ નિયમ ખ્યાલ પડ્યો છે. હવે એના ઉદાહરણ લઈએ એટલે આપણે વધુ ખ્યાલ પડશે. પહેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડીનો સરવાળો. હવે જોડી એટલે બે સંખ્યા હશે, એક વસ્તુ યાદ રાખજો. ચલો એના દાખલા લઈએ. જોડીના સરવાળા કરો, આવી એક નોંધ હોય. અને આ પેલો દાખલો છે કે એવી જોડી બનાવવાની છે કે જેનો સરવાળો માઇનસ 7 હોય. હવે વિદ્યાર્થીઓ પેલો જ પ્રશ્ન તમને એમ થશે કે સરવાળો હોય તો માઇનસ કેમ આવે? કેમ કે જો આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં ધન સંખ્યાની સાથે સાથે ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે, એટલે આપણે સરવાળો કરવાનો છે, પણ આપણો જે જવાબ છે ને એ કેવો આવવો જોઈએ? માઇનસ 7. હવે એક ખાસ સૂચના આપી દઉં વિદ્યાર્થીઓ કે અહીંયા મેં એક જ ઉદાહરણ લીધો છે, આના અસંખ્ય ઉદાહરણ થઈ શકે છે માઇનસ 7 જવાબ મેળવવાનું, પણ તમને સરળતાથી સમજાય એ પ્રકારે મેં ઉદાહરણ લીધા છે. જો પેલી છે આ ગણતરી, હવે અહીંયા કરવાનો સરવાળો છે ને, એટલે તમે જોશો ને તો જો અહીંયા આપણે આ વચ્ચે નિશાની પ્લસ ની રાખી છે, એ પ્લસ નહીં જ આવશે, આજુબાજુ સંખ્યા બદલાશે. હવે જોજો આપણે જવાબ જોઈએ છે માઇનસ 7, એટલે જવાબ આપણો માઇનસ 7 થવો જોઈએ સરવાળો. એટલે આપણે શું કરી, 8 અને 1, 8 હતો ને એને મોટું, મોટાનું માન એને માઇનસ આપી દીધું. હવે આગળના જ સ્લાઇડમાં આપણે શીખી ગયા કે અલગ અલગ નિશાની હોય, અલગ અલગ નિશાની એટલે કેવી? તો અહીંયા તમે જોઈ શકો છો એક છે માઇનસ અને એક છે પ્લસ, તો બાદબાકી થાય. બરોબર, એટલે 8 માંથી 1 જાય. બરોબર, અલગ અલગ નિશાની 8 માંથી 1 જાય, એટલે કેટલા બચે? 7 બચે. પણ જોજો મેં તમને ખાસ નોંધ લખાવી છે કે મોટાનું માન. હવે આપણે એ જોવાનું કે સંખ્યા 8 મોટી થાય કે સંખ્યા 1 મોટી થાય, નિશાની નહીં જોવાની. 8 તો 8 ની બિલકુલ આગળ, આગળ આ નિશાની છે, પાછળ નહીં જોવાની, આપણે આગળ જોવાની. આગળ નિશાની કઈ છે? માઇનસ છે, એટલે એનો મતલબ 8 નો જવાબ પણ કેવો આવશે? માઇનસ આવશે. બરોબર, હજી એક શીખીએ. હવે વળી પાછો એવું છે કે સરવાળો શું આવવો જોઈએ? માઇનસ 10 આવવો જોઈએ. જે માઇનસ 7 હતો એના બદલે આવવું જોઈએ માઇનસ 10. તો જો અહીં આપણે ગણતરી કરી, માઇનસ 8 પછી આ સરવાળાની નિશાની તો આવશે જ અને માઇનસ 2. હવે એક વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે આ જે પહેલું પદ છે ને માઇનસ 8, આને આપણે એમને નીચે ઉતારશું,
અહીંયા જો માઇનસ આઠ ના માઇનસ આઠ આપણે એમને મૂકતા રહ્યા જે આપણે આપેલા હતા, જે આપણે સંખ્યામાં લીધા છે તે જ માઇનસ આઠ ના માઇનસ આઠ. પણ અહીંયા તમે જોશો તો જો અલગ અલગ નિશાની છે, એક પ્લસ અને એક માઇનસ, તો જવાબ માઇનસ માં આવે. આગળ જતા હજી આપણે એની વિસ્તૃત માહિતી લેશું. બે ના બે. હવે અહીંયા મેં તમને શીખવાડ્યું કે અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય. અહીંયા તમે જો બંને સરખી છે, માઇનસ માઇનસ એટલે થાય શું, જી સરવાળો થાય, આઠ ને બે દસ. પણ અહીંયા માઇનસ દસ કેમ આવ્યા, કેમ કે આપણે આગળ પણ ચર્ચા કરી હતી, ફરી પાછી ચર્ચા કરી કે મોટાનું માન, મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થીઓ, બિલકુલ સાચી વાત છે, આઠ છે. અને આઠ આગળ કેવી નિશાની છે, માઇનસ છે, એટલે જવાબ કેવો આવશે, માઇનસ. અથવા તો આપણે એમ કહેશું કે અહીંયા બંને નિશાની સરખી છે, એટલે જે નિશાની છે એ જ મૂકી દેવાની. કદાચ તમને આમાં એમ થતું હોય કે મોટું કોણ ને નાનું કોણ, તો અહીંયા તો બંને નિશાની સરખી જ છે, તો સરખી નિશાની છે એ જ ને મૂકી દે જવાબ. જો બંને માઇનસ છે તો માઇનસ આવશે, પ્લસ છે તો પ્લસ આવશે. હવે આપણે ઉદાહરણ એવા લીધા હતા કેમ કે આપણે જવાબ જોતું હતું માઇનસ દસ, એટલે આપણો જવાબ બની ગયો કર્યો માઇનસ. આશા રાખું કે જોડીના સરવાળા વિશે તમને માહિતી પ્રાપ્ત થઈ હશે. આગળ વધી, હવે છે પૂર્ણાંક સંખ્યાઓની જોડીનો તફાવત. વિદ્યાર્થીઓ તફાવત એટલે આપણે ભૂલી જઈએ છીએ કે તફાવત એટલે શું કરવું, સરવાળો કરવો, બાદબાકી કરવી, ગુણાકાર કરવો કે ભાગાકાર કરવો. એટલે અહીંયા તમે જોશો ને મેં તમને એક ચિહ્ન આપી દીધું છે બાજુમાં તફાવતનું, શું છે આ માઇનસ. તફાવત એટલે શું થાય, બેની બાદબાકી થાય. હવે આ જોડીની બાદબાકી કરો વિદ્યાર્થીઓ, હવે થોડાક દાખલા ટ્વિસ્ટ વાળા આવશે પણ બહુ મજા આવશે, ધ્યાન રાખજો. જેનો તફાવત માઇનસ ત્રણ હોય, તફાવત કેટલો લેવાનો છે વિદ્યાર્થીઓ, માઇનસ ત્રણ, એવો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. હવે જોડી એવી બનાવવાની છે કે એક ઋણ પૂર્ણાંક આવે ને એક ધન પૂર્ણાંક આવે. જેમ આપણે સરવાળા માટે લીધા હતા દાખલાઓ, એવા અહીંયા પણ અનંત દાખલાઓ બની શકે, પણ મેં જાણી જોઈને એવા દાખલા લીધા છે કે જેથી કરીને તમને ખ્યાલ પડે. હવે ગણતરી માટે આપણે જો અહીંયા બંને ઋણ પૂર્ણાંક લીધા, સોરી એક ઋણ પૂર્ણાંક લીધો ને એક ધન પૂર્ણાંક લીધો. હવે આવું કેમ, કેમ કે ઉપર સૂચના હતી એક એવો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લો, પણ જોજો એનો તફાવત. એટલે અહીંયા તમે જોઈ શકો છો, જોઈ લો આ વચ્ચે માઇનસ નિશાની તો છે જ. હવે પેલો આપણે લીધો ઋણ પૂર્ણાંક છે માઇનસ એક, અને આ બે એટલે આની પ્લસ, આ વચ્ચે નિશાની તો તફાવત ની છે, બરોબર. આગળ વધી, હવે અહીંયા તમે જોશો તો અહીંયા નિશાની બંને સરખી થઈ, માઇનસ માઇનસ જી પ્લસ, એટલે બે ને એક ત્રણ, પણ કેવા ત્રણ, માઇનસ ત્રણ. હવે તમે જ વિચારજો માઇનસ ત્રણ કેમ, હવે આની ચર્ચા આપણે કરતા નથી. આગળ બીજા દાખલામાં જઈએ, હવે જોજો હવે શું કીધું છે કે જેનો તફાવત આઠ હોય, હવે જોજો આઠ છે એટલે કે પ્લસ આઠ, તેવા ઋણ પૂર્ણાંકોની જોડી. ઋણ પૂર્ણાંક એટલે બંને બંને આપણે ઋણ પૂર્ણાંક લેવાના છે, કેમ કે જોડી એટલે ઋણ બે આવે એમ. તો અહીંયા આપણે ઉદાહરણ લીધો માઇનસ ત્રણ આપેલી સંખ્યા અને આ બીજી સંખ્યા માઇનસ અગિયાર, તો તમને એમ થશે કે આ માઇનસ નિશાની ક્યાંથી આવી, તો જો વિદ્યાર્થીઓ અહીંયા ખાસ કીધું છે તફાવત, તફાવત એટલે કેવી નિશાની આવી, જી હા માઇનસ. હવે તમે જોશો આ ને આ નિશાની સરખી છે, સરખી નિશાની એટલે સરવાળો થાય. હવે આ માઇનસ ત્રણ તો આપણે એમને ઉતારશું નીચે, જોજો માઇનસ ત્રણ એમને મેં આવ્યા, પછી અહીંયા બે સરખી નિશાની છે એટલે માઇનસ માઇનસ શું થાય, પ્લસ થાય એટલે અગિયાર. હવે આ થશે જો અલગ અલગ નિશાની છે, હવે આ નહીં જોવાની કે ખાલી અગિયાર તો આ સરવાળો થાય, નહીં, અહીંયા પ્લસ ની નિશાની છે, અહીંયા માઇનસ છે, એટલે અલગ અલગ નિશાની એટલે શું થશે, બાદબાકી થશે. એટલે ત્રણ માંથી તો અગિયાર જાય નહીં, એટલે અગિયાર માંથી ત્રણ જાય, એટલે કેટલા બચે, આઠ બચે. પણ કેવા આઠ, પ્લસ આઠ. કેમ પ્લસ, તો કે મોટાની નિશાની, મોટા કોણ છે ત્રણ અને અગિયાર માં, તો કે અગિયાર છે. અને બિલકુલ એની આગળ આગળ કેવી નિશાની છે, આ પ્લસ છે, એટલે આપણો જવાબ આવશે આઠ. પણ કેવા આઠ, પ્લસ. હવે કાંક નવું શીખીએ, હવે છે ગુણાકાર ભાગાકાર માટે નિશાની અંગેની સમજ. અત્યારે જે આપણે સમજ પ્રાપ્ત કરી એ માત્ર સરવાળા બાદબાકી માટેની હતી, હવે જે છે એ ગુણાકાર અને ભાગાકાર માટેની છે. હવે જો એવો જ અહીંયા એક આપણે કોષ્ટક લીધો કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા એની નિશાની. હવે જો એક વસ્તુ તો યાદ રાખો, આપણે ગુણાકાર હશે તો ગુણાકાર જ કરવું પડશે, ભાગાકાર છે તો ભાગાકાર કરવાનું છે. અહીંયા માત્ર વાત છે નિશાનીની. હવે વળી પાછું પહેલા નંબરની અને ચોથા નંબરની, આ બંને નંબરમાં તમે જોશો તો બંનેની નિશાની સરખી છે. એક વખત ફરી બતાડી દઉં, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો તમે આ એક નંબર અને ચાર નંબરમાં જોશો ને તો નિશાની જો પ્લસ ની આવે, એક નંબર અને આ ચાર. એટલે આનો અર્થ એવો થાય છે કે વિદ્યાર્થીઓ
गुणाकार के भागाकार जारे आपणे करता होईए ने त्यारे जो निशानी सरखी होय, सरखी एटले बाय प्लस प्लस के बाय माइनस माइनस, तो जवाबनी निशानी छे ने हमेशा प्लस आवे। હવે અલગ અલગ હોય, અલગ અલગ નો શું મતલબ થાય છે જે આગળ પણ શીખી ગયા, એક પ્લસ હોય એક માઇનસ હોય, અથવા એક માઇનસ હોય ને એક પ્લસ હોય, તમે આ બે બે નંબર અને ત્રણ નંબરમાં જોઈ શકો છો। તો જવાબની નિશાની કેવી આવશે, તો જવાબની નિશાની આવશે આ ઋણ। હવે વળી પાછો એક ખાસ નોંધ આવશે, ખાસ ધ્યાન રાખજો, ખાસ નોંધ, ગુણાકાર હોય કે ભાગાકાર, સરખી નિશાની તો જવાબ પ્લસ આવે, અને અલગ અલગ નિશાની હોય તો જવાબ માઇનસ એટલે કે ઋણ જ આવે। આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ અને બે સંખ્યા માટે જો સરખી નિશાની હોય, સરખી એટલે કા બંને પ્લસ કા બંને માઇનસ, તો જવાબની નિશાની છે ને એ પ્લસ આવશે। જો કરવાનું તો ગુણાકાર કે ભાગાકાર જ છે, પણ વાત માત્ર છે કોની, નિશાનીની, એક નાનકડી નિશાનીની ભૂલ એટલે તમારો લગભગ લગભગ અડધા માર્ક કપાઈ જશે, બરોબર છે। એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખજો। અને બીજી વિદ્યાર્થીઓ, તમે વિદ્યાર્થીઓ મોબાઈલમાં જુઓ છો, તમને એમ લાગે કે આ બહુ અગત્યની બાબત છે, તો એને આપણે સ્ક્રીનશોટ લઈ લેશું। આ ગુણાકાર ભાગાકાર માટેની નિશાનીનો કોષ્ટક છે, તો આને આપણે સ્ક્રીનશોટ લઈ શકાય, જેથી કરીને આની જ્યારે હું ટેસ્ટ બનાવીશ ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો, બરોબર। એટલે આ થોડીક ટેકનો સેવી થજો। હવે જે રીતના આપણે જોડીનો સરવાળો લીધો, જોડીની બાદબાકી લીધી એટલે કે તફાવત લીધો, હવે લેવાનો છે જોડીનો ગુણાકાર। હવે આ છે, જુઓ પેલો દાખલો લીધો છે, 10 તો ખરા પણ માઇનસ 10, એનો ગુણાકાર કરવાનો છે 6 એટલે કે પ્લસ 6, કાંઈ નિશાની ન હોય એટલે પ્લસ સમજવાનું। હવે વિદ્યાર્થીઓ તમે અહીંયા જોશો ને તો આ બંને અલગ અલગ નિશાની છે, તો આપણે આગળ જ હમણાં જ જોઈ ગયા, મેં તમને સ્ક્રીનશોટ લેવાની વાત પણ કહી, આના માટે કહી કે અલગ અલગ નિશાની હોય તો જવાબ આપણો માઇનસમાં આવશે, એટલે આનો જવાબ આપણો માઇનસમાં આવશે, એટલે આપણે જવાબની ગણતરી કરશું ને તો પહેલા જવાબ નહીં લખીએ, પહેલા માઇનસ લખી દેશું, એટલે આપણી નિશાનીની ભૂલ આવે નહીં। હવે આ ગણતરી આપણે દર્શાવી છે, હવે માઇનસ પહેલે જો માઇનસ લખ્યું, પછી તો બિલકુલ સરળ જ છે કે 10 × 6 એટલે 10 × 6 60, 60 તો ખરા પણ કેવા 60, માઇનસ 60। વિદ્યાર્થીઓ એક ખાસ સૂચના આપું છું કે ગુણાકાર ભાગાકારમાં ક્યારે મોટાની નિશાની નહીં આવે, મોટાની નિશાની માત્ર અને માત્ર આવશે સરવાળા બાદબાકી માટે, આ આની ભૂલ ન જ થવી જોઈએ। હવે અહીંયા ખાસ ધ્યાન આપો કે ગુણાકાર ભાગાકાર હોય અને અલગ અલગ નિશાની હોય તો થાય તો ગુણાકાર કે ભાગાકાર, અહીંયા ગુણાકારનો સંબંધ હતો તો આપણે ગુણાકાર કર્યો, જે મેં આગળ પણ માહિતી આપી હતી ફરી આપું છું, કેમ કે બહુ અગત્યની છે, થાય તો ભાગ થશે તો એ જ ગુણાકાર કે ભાગાકાર, પણ જવાબની નિશાની ઋણ જ આવે। હવે કેમ ઋણ આવે વિદ્યાર્થીઓ, તો ઉપર તમે જોઈ શકો છો, જરાક તમને પાછું બતાવું, અહીંયા એક નિશાની માઇનસ છે ને બીજી નિશાની કેવી છે, પ્લસ છે। આ તમે અહીંયા પણ જોઈ શકો છો કે 10 આગળ નિશાની માઇનસ છે, 6 આગળ નિશાની પ્લસ છે, એટલે જ્યારે આપણો જવાબ મળશે ને ત્યારે જવાબમાં આપણો જવાબ જો 60 તો થશે, પણ કેવા 60 થશે, માઇનસ થશે, 60 થશે। હવે આ ખાસ ધ્યાન આપો, માં આની બાબતની આપણે ચર્ચા કરી છે। બીજો ઉદાહરણ, હવે અહીંયા જરાક એક ટ્વિસ્ટ આપ્યું છે, −50 × 8 × 0, તમે તો એમ કહેશો કે સર તમે તો જોડીની વાત કરી હતી, અહીંયા તો ત્રણ સંખ્યા થઈ ગઈ, કાંઈ જ વાંધો નથી, નિયમ આપણે એને જ લેશું, પહેલે બે સંખ્યાનો ગુણાકાર, પહેલી બે એટલે કઈ, તો કે −50 અને −8, પહેલે આ બેનો ગુણાકાર કરીએ। તો વિદ્યાર્થીઓ આપણે ખબર જ છે કે આ બંનેનો આપણે જ્યારે ગુણાકાર કરશું તો નિશાની બંને સરખી છે, તો સરખી નિશાની હોય તો તમને ખબર છે કે આપણો જવાબ પ્લસમાં આવશે, એટલે માઇનસ માઇનસ પ્લસ। હવે 50 × 8, તમે એમ કહેશો સર અમને તો 50 નો ઘડિયો નથી આવડતો, કાંઈ વાંધો નહીં, શૂન્ય આપણે એમને મૂકી દઈએ 50 ને, 8 × 50 તો આવડે ને 40, અને 40 ની પાછળ એક શૂન્ય ઉમેરી દો એટલે કેટલો જવાબ થઈ ગયો, 400, પણ કેવા 400, તો કે +400। હવે એને ગુણાકાર જે ત્રીજી સંખ્યા આપણી, હજી એક વખત બતાવું, ત્રીજી સંખ્યા એટલે કઈ, 0, તો એ 0 ને મૂકી દઈએ। હવે વિદ્યાર્થીઓ તમે 7મા ધોરણમાં આવ્યા, પેલા ધોરણથી તમે એક જ શાળામાંથી અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા હશો કે કર્યા હશો, તમે ક્યારે પણ 0નો ઘડિયો પ્રાર્થનામાં બોલ્યો કે વર્ગખંડમાં બોલ્યો, ક્યારે નહીં, તમે યાર કોઈ પણ શિક્ષકે બોલાવ્યું 0 1 0 0 2 0 0 3 0, નહીં, કેમ કે 0નો ઘડિયો જે છે પાડો છે એ શક્ય છે નહીં। એટલે કોઈ પણ સંખ્યા હોય, ગમે એ હોય, એ 1 હોય 100 હોય લાખ હોય કરોડ હોય કે અબજ હોય, જો એનો ગુણાકાર 0 વડે કરવામાં આવે તો આપણો જવાબ શું મળે, તો આપણો જવાબ મળે 0 0, કેમ કે 0નો ઘડિયો આપણે શીખ્યા નથી, કેમ કે ગુણાકાર કરવા બેસું તો 0 × 0 તો 0 0 × 0 તો 0 0 × 4 તો 0, તો આખો જવાબ શું થઈ જશે, આપણો 0 થઈ જશે, 0 થઈ જશે। હવે એની ખાસ નોંધ કે
આપે શૂન્યનો ગળ્યો કે પાળો ભણ્યા નથી જેની મેં તમને વાત કરી, માટે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જવાબ શૂન્ય જ મળે. આ જરા વિદ્યાર્થીઓ બહુ જ ધ્યાન રાખજો, અત્યારનો સાતમાનો તમારો નિશાનીનો જો પાયો એકદમ પાકો બની જશે તો ધોરણ 8, 9 અને 10 બહુ જ સારા માર્ક મેળવી શકશો. એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખજો. અને બીજી એક વાત, જો આ નિશાનીમાં હજી તમને મૂંઝવણ થતી હોય તો મને પર્સનલમાં અથવા તો મારી યુટ્યુબ ચેનલમાં નીચે કમેન્ટ કરજો કે હજી કોઈ અલગ પદ્ધતિ દ્વારા આ નિશાની અંગેની સમજ અમને આપવામાં આવે તો હજી પણ બીજી કાંક બનાવીશ, પણ અચૂક આવડવું જોઈએ તમામે તમામ વિદ્યાર્થીઓને. ચલો હવે આપણે આગળ વધીએ. જે રીતના આપણે જોડીનો સરવાળો, જોડીનો બાદબાકીને હમણાં જ લીધો જોડીનો ગુણાકાર, હવે લેવાનું છે જોડીનો ભાગાકાર. વિદ્યાર્થીઓ ફરી પાછું એક ને એક બાબત કે નિશાનીમાં ઉતાવળ કરતા નહીં. આના ઉદાહરણ લઈએ. એક સૌથી પહેલો છે કે -30 પછી ભાગાકારની નિશાની છે ભાગ્યા 3. હવે અહીંયા તમે જરાક જોશો ને તો આ ભાગાકારની નિશાની છે, એક વખત રિવિઝન કરી દઉં કેમ કે 4-5 વખત આપણે આનો ઉપયોગ કરવાનો છે. આ ભાગાકારની નિશાની છે આ 3. હવે વિદ્યાર્થીઓ અહીંયા જોશો તો એક નિશાની છે માઇનસ ને એક નિશાની છે પ્લસ, એટલે એનો મતલબ અલગ અલગ નિશાની છે. અલગ અલગ નિશાની છે એટલે આપણે ખબર છે કે ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ અને અલગ અલગ નિશાની હોય તો જવાબ આપણો માઇનસમાં આવે. હવે જયારે આપણે ભાગાકારના દાખલા ગણીશું ને ત્યારે ફરી પાછી નવી નિશાની જરાક આડો લીટો કરી દઈએ છીએ, બરોબર? એટલે આ એક ભાગાકાર બતાડે છે આડો લીટો. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ જે છે આડો લીટો આપણો ભાગાકાર બતાવે છે. હવે 30 ભાગ્યા 3. હવે વિદ્યાર્થીઓ આપણે જવાબ તો પહેલા નક્કી કર્યો કે આપણો જવાબ માઇનસ આવશે, કારણ કે અલગ અલગ નિશાની છે. હવે 30 ભાગ્યા 3 તો આપણે જો ઘડીઓ બોલીને પણ કરી શકીએ કે 3 દામ 30, અથવા એ ન ફાવે તો 3 એકા 3 ને 3 દામ 30, એટલે આપણો જવાબ 10 તો આવશે પણ કેવો 10? -10. પણ વિદ્યાર્થીઓ ફરી યાદ કરાવું છું, અહીંયા મોટાની નિશાની મૂકતા નથી. નિશાની માત્ર કઈ આવશે તો કે ગુણાકાર કે ભાગાકાર કરતા હોય ને અલગ અલગ નિશાની, એક માઇનસ એક ને પ્લસ હશે તો જવાબ આપણો માઇનસમાં જ આવશે, બરોબર? બે અલગ અલગ ઉદાહરણ લેશો એટલે વધુ ખ્યાલ પડશે. ખાસ ધ્યાન આપજો કે ગુણાકાર ભાગાકાર હોય અને અલગ અલગ નિશાની હોય તો થાય તો વળી પાછું એ જ ગુણાકાર, ફરી પાછો નિયમ રિપીટ કર્યો છે, ગુણાકાર કે ભાગાકાર જ થશે, પણ જવાબની નિશાની ઋણ જ આવે. કેમ ઋણ આવે છે? કેમ કે અહીંયા તમે જોશો બંને નિશાની કેવી છે, અલગ અલગ છે. તો તમને એમ થશે સરખી હશે તો અમુક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે શું આવશે. ચાલો એના ઉદાહરણ લઈ લઈએ એટલે ખ્યાલ પડી જશે. હવે અહીંયા તમે જુઓ બંને નિશાની સરખી છે, માઇનસ માઇનસ, નિશાની સરખી છે એટલે એનો મતલબ જવાબ કયો આવશે? પ્લસ આવશે. હવે 33 ભાગ્યા 3 તો જરાક આને લગતો જ ઉદાહરણ લીધો છે, 3 એકા 3 11 તેરી 33, એટલે જવાબ 11 આવે. પણ જોજો વિદ્યાર્થીઓ અહીંયા આપણો જવાબ પ્લસ 11 આવે છે, કારણ કે નિશાની સરખી છે. પાછી આપણે ખાસ નોંધ આપશું, ખાસ ધ્યાન આપો કે ગુણાકાર કે ભાગાકાર કરતા હો અને સરખી નિશાની હોય તો થાય તો ગુણાકાર કે ભાગાકાર, પણ જવાબની નિશાની તો ધન જ આવે. કેમ ધન આવે? કેમ કે બંને નિશાની કેવી છે વિદ્યાર્થીઓ? સરખી છે. ચલો હજી થોડા ભાગાકાર માટેના અલગ ઉદાહરણ લઈએ એટલે થોડીક હજી વધુ મજા આવશે. હવે અહીંયા એક વધારાનો ઉદાહરણ લીધો. આપણે અહીંયા શું કર્યું છે, બબેની જોડી બનાવી નાખી છે અને વચ્ચે ભાગાકારની નિશાની છે. તમને એમ નથી કીધું કે ભાગાકાર કરો, આવી જ રીતના લખેલું છે એમ માની. આમ બે નિશાની, સોરી એક જોડી આ બીજી જોડી, એ વચ્ચે આ ભાગાકારની નિશાની છે ને તમને એમ કીધું છે ની કિંમત શોધો. હવે આપણે પહેલું શું કામ કરવાનું છે, આ જાણી જોઈને મેં નીચે બે લીટીઓ કરી છે એટલે આપણે આ બેની જોડી બનાવવાની છે. હવે પહેલું તમે જોશો ને વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે નિશાની પ્લસ ની છે, અહીંયા માઇનસ છે, પણ આ નિશાની પ્લસ છે, સરખી નિશાની એટલે શું થાય, સરવાળો થાય, બરોબર? એટલે નીચે આપણો જે સ્ટેપ આવશે ને પેલો સ્ટેપ આમાં આવશે, -6 વત્તા 5. જો અહીંયા એક સ્ટેપ, બરોબર, આ -6 અને આ +5, આ આપણે કરીએ એટલે 6 માંથી 5 જાય તો કેટલા બચે વિદ્યાર્થીઓ? જી હા, 1 બચે. પણ મોટાની નિશાની એટલે કેવી નિશાની? -1. હવે એવી રીતના જો આ ભાગાકારની નિશાની આપણે એમને મૂકી દીધી છે અહીંયા વચ્ચે. હવે એવી રીતના આનું કરીએ, હવે આ બે નિશાની સરખી છે એટલે પ્લસ થાય, આ બે પ્લસ અને આ 3 આગળ કાંઈ નથી એટલે પ્લસ, વળી પાછું એ 4 માંથી 3 જાય તો 1, પણ કેવા 1? -1. કેમ માઇનસ? તો કે મોટાની નિશાની. ચલો હવે તમને ખબર છે કે બે નિશાની કેવી છે વિદ્યાર્થીઓ, જરાક ધ્યાન દો. જી હા, બંને સરખી છે. કેવી છે ભાઈ? તો કે બંને માઇનસ માઇનસ છે. તો કે સરખી નિશાની તો જવાબની નિશાની પ્લસ આવશે અને 1 ભાગ્યા 1, 1 ભાગ્યા 1 એટલે જવાબ શું આવ્યું? 1 જ આવે, બરોબર? હજી એક લઈએ.
હવે ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, હવે અહીંયા તમે જોશો ને, જો એક માઇનસ 35 છે ને બીજો પ્લસ 35 છે, નિશાની પાછી અલગ અલગ છે, અલગ અલગ નિશાની એટલે શું થાય ભાઈ? જી હા બિલકુલ સાચો જવાબ છે, અલગ અલગ નિશાની એટલે બાદ બાકી થાય, તો હવે શું થશે જોઈએ, 35 પ્લસ અને 35 માઇનસ, અને એવી જ રીતના અહીંયા આપણે થોડુંક બતાડી દઉં હજી એક વખત કે અહીંયા 7, 7 આગળ તમે થોડીક નિશાનીનો ધ્યાન દેશો ને તો જો અહીંયા માઇનસ છે, બે નિશાની સરખી હોય એટલે આપણે હમણાં જ શીખ્યા કે સરખી નિશાની એટલે સરવાળો થાય, એટલે અહીંયા બાજુના કૌંસમાં 7 વત્તા 7 એવું થશે, અને આગળના કૌંસમાં માઇનસ 35 ને પ્લસ 35 થશે. હવે આ તમે જોશો તો બંને અલગ અલગ નિશાની છે, એક માઇનસ અને એક પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ 35 માંથી 35 જાય તો કેટલો બચે? 0, અને ભાગ્યા 14 ના ભાગ્યા 14, હવે 0 ભાગ્યા 14 એટલે જવાબ કેટલો આવે? 0. ફરી પાછું કેમ, જેમ ગુણાકાર માટે, ગુણાકાર માટે હતું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે શૂન્ય વડે કરીએ તો જવાબ શું મળે? 0 મળે. હવે અહીંયા આપણે શું છે કે અહીંયા 0 છે અને એનો ભાગાકાર કરવાનો છે કેટલા વડે? 14. હવે તમે જ વિચારો કે 14 ના ઘડીએમાં 0 આવે ના આવે, ભાગ ચાલતો નથી એટલે 0, એટલે એનો મતલબ જવાબ આવશે આપણો 0. આ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી, એટલે અહીંયા નોંધ કે 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાક, ભાગાકાર કે ગુણાકાર કરતા જવાબ શું મળે? આપણે 0 મળે. આ ભાગાકારમાં પણ નિયમ લાગુ પડે અને ગુણાકારમાં પણ લાગુ પડે. વિદ્યાર્થીઓ આશા રાખું કે આ ચારે ચાર ફરી પાછા જરાક રિવિઝન કરીએ કે કયા ચાર, તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોડીનો સરવાળો, પૂર્ણાંક સરવાળો, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોડીનો તફાવત, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોડીનો ગુણાકાર, અને પૂર્ણાંક સંખ્યા માટે આપણે છેલ્લે જ ભણ્યા જોડીનો ભાગાકાર. આ ખ્યાલ પડ્યો હશે, છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો બે ધડક પૂછી લેજો, અને આની ટેસ્ટ કાલે લગભગ 12:30 ના અરસામાં આની એક ટેસ્ટ હશે જેનો તમારે ખાસ જવાબ આપવાનો છે.